દસ એપ્રિલે રિચર્ડ નેબીઓનું મોત થયું તેઓ વૃદ્ધો માટે કામ કરતા નર્સ હતા તેમના પુત્રી હોસ્પિટલમાં તેમની મુલાકાત ન લઈ શકવાની વ્યવસ્થાને ધિક્કારે છે તેઓ મૃત્યુ પામ્યા તે દિવસે સવારે મેં તમને ફોન કર્યો હતો તેમણે મારી સામે હાથ હલાવ્યો અને કહ્યું બાય જેમી અને મેં કહ્યું બાય ડેડી હું તમને સાંજે ફોન કરીશ અને તે સાંજ ક્યારેય ન આવી મેં નહોતું વિચાર્યું કે તેઓ ઘરે પાછા નહીં આવે પણ એ વાતની રાહત પણ છે કે દરેક દિવસે તેમણે એ જાણ્યું કે તેઓને કેટલો પ્રેમ મળ્યો છે જ્યારે રિચર્ડ મૃત્યુ થયું ત્યારે મૃત્યુ દર તેર હજાર હતો પણ પહેલો તબક્કો ટોચ પર પહોંચ્યો રોજ મૃત્યુ પામનારાઓની સંખ્યા ધીરે ધીરે તબક્કાવાર ઘટવા લાગી જૂન શરૂ થતા સુધીમાં આડત્રીસ કરતા વધારે લોકોના મોત થયા હતા હકીકતમાં મૃત્યુ દર વધારે હોવાની શક્યતા વધુ હતી પણ મહામારીના શરૂઆતી સમયમાં એ લોકોની જ ગણતરી થતી જેઓ હોસ્પિટલમાં પોઝિટિવ મળી આવ્યા હોય ઉનાળામાં બીચ પર ભીડ વિદેશમાં રજાઓ અને લોકોએ બહાર ભોજન લઈ મદદની શરૂઆત કરતા કેટલીક સામાન્ય સ્થિતિનો અણસાર મળ્યો તે સમયે પણ રોજ કોવિડને કારણે લોકો મૃત્યુ પામતા હતા પણ સંખ્યા ઘણી ઓછી હતી પહેલી સપ્ટેમ્બરે ત્રણ લોકોના મોત થયા પણ ફરી તે સંખ્યા વધવાની શરૂઆત થઈ સપ્ટેમ્બરમાં સાતસોથી વધુ લોકોના મોત નોંધાયા અને ઓક્ટોબરમાં પાંચ કરતા વધારે આખા માં નવા પ્રતિબંધો લાગુ કરાયા પણ મૃત્યુદર નવેમ્બરમાં પણ ઊંચો રહ્યો ક્રિસમસના એક મહિના અગાઉ પણ લોકોને કહેવાયું કે તેઓ તહેવારોની મજા સાવધાની પૂર્વક માણી શકે છે પણ મૃત્યુદર તો વધતો જ જતો હતો 12 ડિસેમ્બર સુધી કોવિડ ને કારણે 50 વર્ષીય મૃદુલા સરવર સહિતના ના 65000 લોકો જીવ ગુમાવ્યા તેમને અને તેમના પતિ બંને સાથે કોવિડ થયો હતો એ દિવસે જ્યારે મોમ ને લઈ જવાય એ દિવસે તેમને વેન્ટિલેટર પર રખાયા ડેડ પણ દાખલ કરાયા તમારા પત્ની પણ એ જ ઇમારતમાં હતા અન્ય માળ પર અને તેઓ જીવન માટે સંઘર્ષ કરી રહ્યા હતા સર્વર સાજા થયા પણ તેમના પત્ની સપ્તાહ સુધી બીમાર રહ્યા મારી પાસે રોજની શી હતી સવાર અને બપોર બધું તેમાં લખેલું છે તબીબોએ સર્વર રાશિક અને તેમના ચૌદ વર્ષીય ભાઈ ને આવીને કહ્યું કે તેઓ આવીને તેમને અલવિદા કહી શકે છે તબીબો એ જણાવતા ઘણા દિલગીર હતા કે તેમના સમય અંત ગયો છે એ અંતિમ સમય હતો જ્યારે મેં તેમને જોયા અને તેઓ ખૂબ સુંદર હતા ખૂબ જ સુંદર જ્યારે તેઓ મારા જીવનમાં એકત્રીસ વર્ષ પહેલાં આવ્યા હતા એટલા જ સુંદર તો એ જ મારી પાસે અમૂલ્ય યાદ છે પણ નવ વર્ષની પૂર્વ સંધ્યાએ મૃત્યુદર છોતેર હજાર પર પહોંચ્યો હતો અને માત્ર થોડા સપ્તાહમાં તે એક લાખને આંબી ગયો છે અને હજુ આ વર્ષનો પ્રારંભ જ છે